બાબરા પાસે ફૂલજણ નજીક ખાનગી સ્કૂલ બસ પલટી મારી જતા બે વિદ્યાર્થીઓને ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, ત્યારે હાર બળેલ પીપરિયાના વિદ્યાર્થીઓ સ્કૂલ બસ મૂકવા જતા બસ પલટી ખાઈ જવાથી 25 વિદ્યાર્થીઓનો બચાવ અર્થે તંત્રએ હાશકારો અનુભવ્યો છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવારીયા ગામે વિવેકાનંદ સ્કૂલની બસ 25 જેટલા વિદ્યાર્થીઓને લઈને ફૂલજર ગામ નજીક બસ પલટી ખાઈ જતા સદનસીબે તમામ બાળકોનો ચમત્કારિક બચાવ થતા તંત્રએ પણ હાશકારો લીધેલ, ત્યારે હાલ આ અંગે વધુ જાણવા મળ્યા મુજબ બે વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થતા વાલીઓ ઘટના સ્થળે દોડી ગયેલ અને ખાનગી દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ. આ અકસ્માતની જાણ શાળાના સંચાલકોને થતાં ઘટના સ્થળે દોડી ગયેલ અને જેસીબીની મદદથી બસને બહાર કાઢવામાં આવેલ છે. ત્યારે હાલ મોટા દેવારીયા ગામે ચાલતી વિવેકાનંદ સ્કૂલમાં પરીક્ષા કાર્ય પૂર્ણ થયા બાદ સ્કૂલની બસ ફૂલજર ગામ અને પીપરિયા ગામ નજીક અંદાજિત 25 જેટલા વિદ્યાર્થીઓને પરત મૂકવા અર્થે જઈ રહેલ તે અરસામાં અકસ્માત થયેલ અને બસ રોડ નીચે પલટી મરી જતા વિદ્યાર્થીઓની ચીચકારીઓ ગુંજી ઉઠેલ છે, ત્યારે હાલ ઘટના સ્થળે રાહદારીઓ અને ગ્રામજનો દ્વારા તમામ ભૂલકાઓને બસમાંથી બહાર કાઢેલ, બાદમાં શાળાના સંચાલકે જેસીબીની મદદથી બસને બહાર કાઢવામાં આવેલ. બસમાં બે વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા થતાં તેમને તાત્કાલિક ગોંડલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. પ્રતાપ વારા સાથે અશોક મણવર, ZSTV અમરેલી.